નમસ્કાર મિત્રો, હું છું યોગેશ વ્યાસ. કમ્પ્યુટર ડીજી ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. આજે લેક્ચર નંબર 59 ની અંદર આપણે માઇક્રોસોફ્ટ ઓફિસ 2007 ના લેક્ચર નંબર 7 માં જોઈશું હાઉ ટુ એડ ન્યુ ટેબલ સ્ટાઇલ. તો મિત્રો શરૂ કરીએ. મિત્રો તમે જોઈ રહ્યા છો આ છે માઇક્રોસોફ્ટ વર્ડ 2007 અને આની પહેલાના બે લેક્ચર ની અંદર આપણે જોઈ ગયા હતા. એક લેક્ચર હતું હાઉ ટુ ઇન્સર્ટ ટેબલ અને પછીનો લેક્ચર હતો કે હાઉ ટુ ઇન્સર્ટ ડિઝાઇન સ્ટાઇલ. તો સૌપ્રથમ ટેબલ મેનુમાં જઈને આપણે એક નાનું ટેબલ એડ કરી દઈએ અને આ ટેબલને ટેબલ સ્ટાઇલ કેવી રીતે એપ્લાય કરી તે પણ આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ. પરંતુ હવે એક પ્રશ્ન થાય કે આ ટેબલ સ્ટાઇલની અંદર ઘણી બધી ટેબલ સ્ટાઇલ અહીંયા આપેલી છે, પરંતુ મારે મારી પોતાની ખુદની એક સ્ટાઇલ જોઈએ છે. તો આજે આપણે ટેબલમાં શીખીશું કે નવી સ્ટાઇલ ટેબલ કેવી રીતે એડ કરવી. તો ન્યુ ટેબલ સ્ટાઇલ એડ કરવા માટે સૌપ્રથમ તો આ જગ્યા પર આપણે ક્લિક કરીશું. જ્યારે ટેબલ સ્ટાઇલ ક્રિએટ કર્યું હોય એ સમયે એક બોક્સ તમારી સામે આવશે. તેની અંદર સૌપ્રથમ તો આપણે ટેબલનું સ્ટાઇલનું નામ લખીએ, માય સ્ટાઇલ. ટેબલ ટાઈપ શું છે? ટેબલ ટાઇપ ટેબલ રાખી, સ્ટાઇલની ટાઈપમાં આપણે ટેબલ રાખીશું. લિસ્ટ માટે પણ કરી શકો છો, પેરેગ્રાફ માટે પણ, કેરેક્ટર માટે પણ કરી શકો છો, પરંતુ આપણે હાલ અત્યારે ટેબલ માટે રાખીએ. કેમ કે આપણે ટેબલ માટે સ્ટાઇલ એડ કરી રહ્યા છીએ. સ્ટાઇલ બેઝડ ઓન ટેબલ, તમે જે ટેબલ સિલેક્ટ કરશો તે તમને પ્રિવ્યુમાં જોવા મળવાનું છે. તમે ટેબલ નોર્મલ લોશો તો આવું દેખાશે, તમે બીજું કોઈ સ્ટાઇલ સિલેક્ટ કરશો તો એ ટેબલ તમારી સામે આવી જશે. કોઈ એક લીધું હશે, જે લીધું હશે તે તમારી સામે આવશે અને તેમાં તમારે મોડિફાય કરવાનું રહે. તો આપણે અત્યારે નવેસરથી બનાવવું છે એટલે આપણું પોતાનું ટેબલ લઈએ અને તે એટલે કે ટેબલ નોર્મલ રાખીને આગળ વધીએ. એપ્લાય ફોર્મેટિંગ ટુ, ક્યાં એપ્લાય કરવું છે? તો આટલા બધા પ્રકાર છે, એમાં સૌ પ્રથમ હોલ ટેબલ રાખીશું. હોલ ટેબલમાં હવે આપણે સેટિંગ એપ્લાય કરીએ. સૌ પ્રથમ છે કેલિબ્રી બોડી, આ ફોન્ટનું નામ છે. આમાં તમારે જે ફોન્ટ રાખવા હોય તે રાખી શકો. તમે એરિયલ ફોન્ટ રાખ્યા, સિલેક્ટ કર્યા એટલે એરિયલ ફોન્ટ થઈ ગયા. સાઈઝ આપણે 12 ની રાખીએ, બોલ્ડ નથી કરવા, નોર્મલ જ રાખીએ. આ છે ફોન્ટ કલર, ફોન્ટનો કલર કેવો રાખશો? તમારું જે ટેબલ છે એનો બેકએન્ડનો ફોન્ટનો કલર કેવો રાખશો? તો ચાલો આપણે બ્લેક નથી રાખો, પણ થોડોક ડાર્ક રાખીએ, લાઇટ 35 આ રાખીએ. થોડો વધારે ડાર્ક છે એટલો રાખીએ. આ આપણા ટેબલ, આ રીતે તમે ટેબલનો કલર સિલેક્ટ કરી લો. અહીંયા દેખાય છે સ્ક્રિપ્ટ, આપણે લેટિન સ્ક્રિપ્ટ બરાબર છે એ જ રાખવાનું છે. ત્યાર પછી નીચેની લાઈન શરૂ થાય છે તે એટલે બોર્ડર, તમારે ટેબલની બોર્ડર કેવી રાખવી છે. દાખલા તરીકે આપણે આ બોર્ડર સિલેક્ટ કરી દઈએ, આ ટેબલની બોર્ડર આ રાખવી છે. કેટલા પીટી રાખવી છે? આપણે 1 પીટી કરી દઈએ. બોર્ડરનો કલર કેવો રાખવો છે? બોર્ડરનો કલર પણ આપણે એ જ રાખી દઈએ, થોડોક ડાર્ક રાખીએ, બ્લુ બરાબર છે. બોર્ડરનો કલર બ્લુ રાખી. બોર્ડર કઈ રાખ્યું છે? ઓલ બોર્ડર, નો બોર્ડર, આઉટસાઇડ બોર્ડર, ઇનસાઇડ બોર્ડર, કઈ બોર્ડર રાખ્યું છે? આપણે ઓલ બોર્ડર કરી દઈએ. ઓલ બોર્ડર આવી ગઈ અહીંયા. ત્યાર પછી ફિલ્ડ કલર, ટેબલની અંદર કલર કેવો પૂરવો છે? આપણે ટેબલની અંદર કલર પૂરી દઈએ, આ નોર્મલ કલર રાખીએ, એકદમ લાઇટ કલર, અથવા તો બ્લુ રાખીએ. બોર્ડર આપી એ ટાઈપની છે એટલા માટે એ રાખીએ. અને અલાઇનમેન્ટ, અલાઇનમેન્ટ પૂરેપૂરા ટેબલમાં અલાઇનમેન્ટ કેવું રાખવું છે? પૂરેપૂરા ટેબલમાં અલાઇનમેન્ટ સેન્ટર રાખવું છે, આ સેન્ટર કરી દઈએ. આ હોલ ટેબલમાં એપ્લાય કરવાની બાબતો ચેન્જીસમાં આવી ગઈ. ત્યાર પછી ઓનલી ઇન ધીસ ડોક્યુમેન્ટ કે ન્યુ ડોક્યુમેન્ટ બેઝ ઓન ધીસ ટેમ્પલેટ, આપણે ઓનલી ધીસ ડોક્યુમેન્ટ માટે રાખીએ.
હવે હોલ ટેબલ ની પછી આપણે લઈએ હેડર રો. હેડર રો માટે કેવા કેવા સેટિંગ કરવા છે એ જોઈએ. હેડર રો માં આપણે લઈએ એરિયલ બ્લેક, એની સાઈઝ રાખીએ 12, બોલ્ડ કરવા છે ના નોર્મલ જ રહેવા દઈએ. કલર રાખવો છે આપણે બ્લુ, નેવી બ્લુ રાખીએ, આવો કલર રાખીએ. સ્ક્રિપ્ટ લેટિન બરાબર છે, બોર્ડરની સ્ટાઇલ પણ આપણે ચેન્જ નથી કરવી, બોર્ડર સ્ટાઇલ પણ બરાબર છે. બોર્ડર સ્ટાઇલ આપણે ચેન્જ કરી દઈએ, બોર્ડર સ્ટાઇલમાં આપણે ડબલ લાઇન કરી દઈએ, 1.5 પીટી બરાબર છે. બોર્ડરનો કલર પણ આપણે ડાર્ક આ રાખી દઈએ બ્લુ. અને એ બોર્ડર ક્યાં એપ્લાય કરવી છે તો એ બોર્ડર આપણે બોટમ બોર્ડર તરીકે એપ્લાય કર્યું છે, બોટમ બોર્ડર. અને ફિલ કલર ચેન્જ કરીએ, ફિલ કલર થોડોક ડાર્ક રાખીએ, આટલો રાખીએ, ઓકે. અને એલાઇનમેન્ટ સેન્ટર બરાબર છે. ચાલો બોટમ બોર્ડર ડન થઈ ગયું. હેડર રો પછી આવે છે ટોટલ રો. નીચે ટોટલ રો આવે છે. ટોટલ રો કેવી રાખવી છે? ટોટલ રો પણ એરિયલ બ્લેક ફોન્ટમાં જ રાખવી છે. એના પણ કલર 12 જ રાખવાના છે. એનો ફોન્ટનો કલર એ નેવી બ્લુ બરાબર જ છે, લેટિન બરાબર છે, એની બોર્ડર આ બરાબર છે અને કલર પણ એ જ છે. પણ એને બોર્ડર ટોપ રાખવાની છે, ટોપ બોર્ડર સિલેક્ટ કરીએ. એલાઇનમેન્ટ અને બેકગ્રાઉન્ડ કલર પણ આપણે ચેન્જ કરીએ. બેકગ્રાઉન્ડ કલર આ રાખીએ, થોડુંક હાઈ થઈ જાય છે, આ રાખીએ. ત્યાર પછી ટોટલ રો પછી આવે છે ફર્સ્ટ કોલમ, એટલે આ બાજુની ફર્સ્ટ કોલમ. ફર્સ્ટ કોલમમાં પણ આપણે નામ રાખી દઈએ એરિયલ, એરિયલની પણ 12 સાઈઝ, પણ એને બોલ્ડ કરી દઈએ. અને એનો કલર રાખી દઈએ આપણે ડન. બીજું કોઈ ચેન્જીસ? હા, એનો કલર ચેન્જ કરી દઈએ, એનો ફિલ કલર ચેન્જ કરી દઈએ. ફિલ કલર આપણે લઈ લઈએ, ઓકે, થોડો ચેન્જ કરી દેવો છે બ્લુ ને, ઓકે. તો મિત્રો, તમે ફર્સ્ટ કોલમ પછી તમે લાસ્ટ કોલમ, ઓડ બેઝ કોલમ, ઓડ ઓડ એટલે એકી, તમે ઓડ પર ક્લિક કરો અને એનો પણ તમે અત્યારે લઈ લો એરિયલ. એની સાઈઝ રાખી દઈએ 12, નોર્મલ રાખીએ. એનો ફોન્ટનો કલર પણ નોર્મલ રહેવા દઈએ, લેટિન રહેવા દઈએ. એનો ફિલ કલર ચેન્જ કરી દઈએ, ફિલ કલર રાખી દઈએ આપણે આ, ઓકે. તો આવી રીતે તમે ઓકે એપ્લાય કરશો, ઓકે કરશો એટલે ટેબલ સ્ટાઇલ તમારે અહીંયા એક એડ થઈ ગઈ છે, અહીંયા કસ્ટમ સ્ટાઇલ તરીકે એડ થઈ ગઈ છે. આને ક્લિક કરશો એટલે તમારું ટેબલ એપ્લાય થઈ ગયું. હા, નીચેની ટોટલ રો નથી આવી. તમે એમ કહેશો ટોટલ રો તો નથી આવી, તો તમે ટેબલમાં લેઆઉટમાં જાઓ અને ટોટલ રો પર ક્લિક કરશો તો ટોટલ રો આવશે. અને ફર્સ્ટ કોલમ ક્લિક કરશો તો ફર્સ્ટ કોલમ રહેશે, નહીં તો એ પણ નીકળી જશે. આ ફર્સ્ટ કોલમ અહીંયા લખી દઈએ નંબર, અહીંયા લખી દઈએ નેમ, અહીંયા લખીએ સેકન્ડ નેમ, અહીંયા લખીએ મોબાઈલ એડ્રેસ, રિમાર્ક્સ. લો, આવી રીતે તમે આસાનીથી કરી શકો છો. યોગેશ વ્યાસ 83 78 83 43, એડ્રેસ સુરત, રિમાર્ક્સ એબીસી. આ રીતે તમારું ટેબલની સ્ટાઇલ તમે જાતે એડ કરી શકો છો. તો આવી ટેબલની સ્ટાઇલ તમે જાતે બનાવી શકો છો. કેવી રીતે બનાવી તે મિત્રો આપણે આ ટેબલની સ્ટાઇલ એડ કરતા આજે આજ વિડીયોમાં આપણે શીખ્યા છીએ. મિત્રો, મારા આ વિડીયોને લાઇક જરૂર કરો. જો મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર પણ ક્લિક કરો. થેન્ક્સ ફોર વોચિંગ. હું છું યોગેશ વ્યાસ ફ્રોમ કોમ્પ્યુટર ડીજી ક્લાસ. ગુડ બાય.